કેશોદ એસટી ડેપોમાં અમદાવાદ જવા બસની રાહ જોતા યુવાન ઉપર ડેપોની જ કેન્ટીનમાં કામ કરતા એક શખ્સે હુમલો કરતા 108 મારફત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હુમલો કરનાર વિરુદ્ધ અરજી લીધી હતી અને તેને ઝડપી લઈ ઔપચારિક કાર્યવાહી કરી હતી. જો કે હુમલો કરનારે કેફી દ્રવ્ય પીધું હોય તેવો પીડિતે આક્ષેપ કર્યો હતો. તેમ છતાં તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. આ અંગે એસટી ડેપોમાં ઘટના સમયે ભોગ બનનારની પત્ની હાજર હોય તેમની સાથે વાત કરતા હુમલો કરનાર પીધેલી હાલતમાં હોવા છતાં તે અમારા વિરુદ્ધ ફરિયાદ કરે છે તેવું જાણવા મળતા અમારે અમદાવાદ જવાનું રદ થશે અને પોલીસ કાર્યવાહી કરશે તેવા ડરથી ફરિયાદ કરવાનું માંડી વાળી સમાધાન કરી લીધું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના જોતા ડેપો મેનેજર પાસે એસટી બસ સ્ટેન્ડમાં રહેલા સીસીટીવી ફૂટેજ માંગવામાં આવતા તેમણે પોલીસ કહે તો ફૂટેજ આપવામાં આવશે તેમ જણાવી દીધું હતું. જો કે આ ઘટનાની ડેપો મેનેજરને જાણ હોય આ અંગે અમારે કોઈ ફરિયાદ કરવાની થતી નથી તેમ પણ જણાવ્યું હતું. આ ઘટના અંગે પીએસઆઈ બીબી કોહલી સાથે વાત કરતા તેમણે અરજી લીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ સવારથી સાંજ સુધી કેફી દ્રવ્ય પીનારાઓને શોધી ફરિયાદ કરતી હોય છે તેવા સંજોગોમાં ભોગ બનનારે એસટી ડેપોમાં માથાકૂટ કરનારે કેફી પીણું પીધું હોવાનો આક્ષેપ કર્યો હોય, પોતાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હોય છતાં તેમના વિરુદ્ધ માત્ર અરજી જ કેમ લેવામાં આવી અને કડક કાર્યવાહી કેમ કરવામાં ન આવી તે અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટના બાદ મુસાફરી કરનાર પરિવારે અમદાવાદ જવાનું ટાળી પતિ ગામડે જતો રહ્યો હોય જ્યારે પત્ની અને બાળક વાયા વેરાવળ થઈ ભાવનગર ગયાનું જાણવા મળી રહ્યું છે. અમે અમદાવાદ જવા માટે બસ સ્ટોપે કેશોદ બસ સ્ટોપ બેઠા હતા. મારી ઘરવાળી મારો છોકરો ત્રણ બેઠા હતા. ત્યાં કોઈ પીધેલી હાલતમાં અજાણો શખ્સ આવ્યો અને માથાકૂટ બોલવા લાગ્યો અને માથાકૂટ કરેલી અને અમારી માથાકૂટ કરીને મારઝૂડ કરેલી. ટૂંકમાં મારી ગંભીર ઇજા ટૂંકમાં માથામાં અને આંખો નીચે આવેલી છે ટૂંકમાં અને ગળે પર નિશાન છે. ટૂંકમાં મારા શર્ટના બુતાને બધા તોડી નાખેલા છે. કનાભાઈ કેન્ટિંગ જે હાલના મેયર છે ટૂંકમાં અમરેલીના સોરી પોરબંદરના મેયર છે કેન્ટિંગમાં કામ કરે છે. પોતે અપંગ છે એના કેન્ટિંગે કામ કરે છે અને અમે 100 નંબરનો ફોન કર્યો 108 માંથી અમે હાલમાં સિવિલમાં ખસેડેલા છીએ.